भावनगर नंदकुंवरबा महिला कॉलेज देवराज नगर खाते बीसीए में नवा प्रवेश मेळवेल विद्यार्थियों वेलकम पार्टी नु आयोजन करवामां आव्युं। સીએમ માતા અત્યારથી એમણે જે બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન શરૂ કર્યું છે અને આપણે અત્યારે જોઈ શકીએ છીએ કોઈ પણ ક્ષેત્ર હોય કે એરોસ્પેસ હોય કે પછી એન્જિનિયરિંગ હોય મેડિકલ હોય કોઈ પણ ક્ષેત્ર નવા નવા ક્ષેત્રો પણ બધા ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રમાં જોઈએ તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે કે પછી હમણાં જે ફેકલ્ટીએ વાત કરી એન્ડ્રોઇડ ટેકનોલોજી છે કે એક્સ વાય ઝેડ રોબોટિક્સ છે કે કંઈ પણ હોય એમાં તમે આગળ વધી શકો છો। તમારા માટે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ લિમિટ્સ નથી। વર્ષો પહેલાં એવું હતું કે દીકરીઓને કે અમુક ધોરણથી આગળ ભણવા માટેની પરમિશન જ નહોતી મળતી અને આપણા મોદી સાહેબે આ બધા જે લિમિટ્સ હતા એને કાઢી નાખ્યા અને તમારા માટે જેને કહેવાય ને કે આખું સ્કાય ઓપન કરી આપ્યું છે એટલે કોઈ પણ ક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો। હમણાં છેલ્લે 2-3 વર્ષ પહેલાં આર્મી નેવી અને એરફોર્સમાં પણ લેફ્ટનન્ટ સુધીની બધી પોસ્ટમાં પણ તમને બધાને પ્રાધાન્ય આપ્યું છે એટલે ટૂંકમાં અત્યારે કોઈ પણ જગ્યાએ તમારે આગળ વધવું હોય કોઈ પણ ફિલ્ડમાં તો ક્યાંય કોઈ જાતના લિમિટેશન્સ નથી એટલે તમે તમારી કેરિયરને ખૂબ સારી રીતે ડેવલપ કરી શકો છો। પણ હું જે વાતો રવિભાઈએ કહી કે એની સાથે સાથે તમારે અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડે અને મોદી સાહેબે જે આ બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર આપ્યું એની પાછળ મેઇન જે ઉદ્દેશ જે હતો અથવા તો મેઇન થીમ છે એ છે કે દીકરી જે છે એ બે ઘરને ઉજાળે છે। એક તો પોતાનું પિયર એટલે કે મમ્મી પપ્પા ભાઈ બહેન જે કોઈ હોય અને એક જ્યાં એ પરણીને સાસરે જાય છે આપણી ભારતીય સંસ્કૃતિમાં હવે થોડી પશ્ચિમી સંસ્કૃતિનો આપણને ખૂબ જ સરળ સ્વભાવ અને એમનો એક જ ધ્યેય કે વિદ્યાર્થી અને યુનિવર્સિટી આ બે વચ્ચેની જે કડી છે એ કડી બનવાનું કામ અને એના નિયમોનું પાલન કરવાનું ખૂબ સારી રીતે જેમની પાસે થાવટ છે ખૂબ સારી રીતે જેમની પાસે આવડત છે એવા મોરબી કૌશિકભાઈ ભટ્ટ સાહેબ આપણે જોડાતા પ્રિન્સિપાલ અંકિતાબેન અને જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવી એસવાય કહેવાય દીદી નોટ દાદી અને જેમના માટે આયોજન થયું છે એવા ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ આપણે ત્યાં એક યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે એન્ટી રેગિંગ એફિડેવિટ કરવાનું 2014 પછીથી શરૂ થયું। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે।